ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો બાળકો, ગઈકાલના સેશનની અંદર એટલે કે બાળકો આની આગળના સેશનની અંદર દ્રાવણ એટલે શું એના ઉપર આપણે ચર્ચા કરી હતી, રાઈટ? કયા કયા પ્રકારના દ્રાવણો હોય તો આપણે સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ બી આપણે જોયું, બરાબર? તો ઘણા બધા એક્ઝામ્પલ સાથે આપણે જોયું, ઓકે? તો હવે આજે આપણો જે ટૉપિક છે, રાઈટ, એ છે દ્રાવ્યતા એટલે શું, બરાબર? તો દ્રાવણની સાંદ્રતા ઉપર આજે આપણે ભણવાના છે, દ્રાવણની સાંદ્રતા. તો એમાં જ તમારો પહેલો જે ક્વેશ્ચન છે એ છે દ્રાવ્યતા એટલે શું. તો સરળ જવાબ છે બાળકો, દ્રાવ્યતા એટલે શું? તો પદાર્થના નિયત તાપમાને, દ્રાવણમાં પદાર્થમાં નિયત તાપમાને, નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યના જથ્થાને અથવા શું કહી શકો, દ્રાવ્યની માત્રાને શું કહેવાય, દ્રાવ્યતા. એટલે કે એમાં કેટલો પદાર્થ ઉગળે છે, દ્રાવ્ય થાય છે. દ્રાવ્ય થાય એટલે શું, એ કોણ, દ્રાવ્ય કોની પર ડિપેન્ડ છે, દ્રાવ્યના જથ્થા ઉપર. એટલે કેટલું દ્રાવણ, એટલે કે ધારો કે પાણી છે, પાણીનો ગ્લાસ છે, એમાં હું કેટલું મીઠું ઉગાડી શકું, કેટલું મીઠું દ્રાવ્ય કરી શકું, એના પર ડિપેન્ડ છે. જો રિયલ લાઈફ એક્ઝામ્પલ, પાણીનો ગ્લાસ છે, એમાં મીઠું કેટલું ઉગાડી શકું એની દ્રાવ્યતા થઈ, મીઠાના પાણીની દ્રાવ્ય, મીન્સ પાણીમાં મીઠું ઉગાડું એની દ્રાવ્યતા કેટલી થાય, રાઈટ? તો જુદા જુદા પદાર્થની દ્રાવ્યતા કેવી હોય છે, જુદા જુદા પદાર્થની દ્રાવ્યતા જુદી જુદી હોય છે. આપણને ખબર છે, મીઠું અલગ ઓગળી શકે, ખાંડને ઓગળતા વાર લાગે, રાઈટ કે રોંગ, રાઈટ? કોપર સલ્ફેટ સોલ્યુશન, મીન્સ કોપર સલ્ફેટ ઘન પદાર્થ છે, એને ઓગળતા વધારે સમય લાગે, રાઈટ? તો જુદા જુદા પદાર્થ માટે દ્રાવ્યતા કેવી થવાની, જુદી જુદી. અમુક પદાર્થ બહુ ધીમે ધીમે ઓગળે, અમુક પદાર્થ નિપણ ઓગળે, અમુક પદાર્થ મીઠું નાખ્યું તરત ઓગળી જાય, ખ્યાલ આવે છે? એના પછી બીજો શું ક્વેશ્ચન છે, સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય, ક્વેશ્ચન નંબર 2. તમને ક્વેશ્ચન આન્સરમાં સ્વરૂપમાં સમજાવવામાં આવે તો તમને વધારે ખબર પડે, રાઈટ? તો સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય, અથવા એટલે શું? આ ક્વેશ્ચન બાળકો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ અગત્યનો છે. સંતૃપ્ત દ્રાવણ, અસંતૃપ્ત દ્રાવણ, તો હું તમને મારી ભાષામાં સમજાવું, બરાબર? વિજ્ઞાનની ભાષામાં બી સમજાવું, મારી ભાષામાં બી સમજાવું, તો તમને સમજ વધારે પડશે અને સારી પડશે, રાઈટ? સંતૃપ્ત દ્રાવણ એટલે શું, માની લો કે મારી પાસે એક ગ્લાસ છે, બરાબર? શું છે, ગ્લાસ. અહીં સુધી ગ્લાસમાં પાણી ભરેલું છે. હવે પહેલાં મીઠું નાખ્યું, થોડું શું નાખ્યું, ધ્યાન આપજો, હું બોલું છું એટલે થોડું ધ્યાન આપજો. મીઠું નાખ્યું, મેં ઓગળી ગયું, પાછું મીઠું નાખ્યું, પાછું ઓગળી ગયું, પાછું મીઠું નાખ્યું, પાછું ઓગળી ગયું. મીન્સ મીઠું નાખ્યા જ કરે, ઓગળી ગયું. એક સમય એવો આવે છે કે જ્યારે મીઠું ઓગળવાનું બંધ થઈ જાય, અને ત્યારે મીઠું નાખ્યા જ કરું, કોણ, મીઠું. અને એક સમય એવો આવે કે મીઠું ઓગળતું નથી, અને ત્યારે જે સોલ્યુશન બન્યું એને કહેવાય સંતૃપ્ત દ્રાવણ. તે સમયે તે દ્રાવણને કહેવાય સંતૃપ્ત દ્રાવણ, ખ્યાલ આવ્યો? હજુ આપણે થોડુંક એડ કરીએ, પ્લસ 9, પ્લાન બી. આ પ્લાન એ, ગ્લાસ લીધો, બરાબર? ગ્લાસ લીધો તમે એક, અહીં સુધી પાણી ભરેલું છે, મીઠું નાખ્યું, ઓગળવાનું બંધ થઈ ગયું, હવે આને જેવું થઈ ગયું, સંતૃપ્ત થઈ ગયું, પણ હજુ શું કોને કરું, નીચેથી ગરમી આપું, શું આપું, વધતા ગરમી. ગરમી આપવાથી
શું થાય, દ્રાવ્યતામાં વધારો થાય. એવું એમસીક્યુમાં પૂછે કોઈ વખત, ગરમી આપવાથી દ્રાવ્યતામાં શું ફેરફાર થાય? તો ગરમી આપવાથી દ્રાવ્યતામાં વધે, મીન્સ ગરમી આપો જેમ તાપમાન વધે તો દ્રાવ્યતા બી કેવી થવાની? વધવાની. દ્રાવ્યતા કેવી થવાની? વધવાની. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. એટલે કે તમે ગરમી આપો તો શું થવાનું? કે હજુ થોડું મીઠું નાખશો તો એ ઓગળશે, હજુ મીઠું નાખશો તો ઓગળશે, અને પછી એને તમે ઠંડુ પાડી દેવાનું. શું પાડી દેવાનું? ઠંડુ. ઠંડુ પાડશો ને જ નહીં તમારું જે દ્રાવણ બનવાનું એને કહે 100% સંતૃપ્ત દ્રાવણ. લાંબી ક્યાં સુધી નાખતું રહેવાનું? જ્યાં સુધી ઓગળવાનું બંધ નહીં થાય ત્યાં સુધી નાખવાનું ગરમી આપીને. અહીંયા કેવું છે, ઓગળવાનું તો બંધ થઈ જાય પણ જેવું તમે ગરમી આપશો તો પછી પાછું ઓગળશે. સંતૃપ્ત કહેવાય પણ ગરમી આપો તો ઓગળશે. એટલે આમાં તમે ગરમી આપશો તો ઓગળશે અને પછી ઉગાડવાનું બંધ થાય ત્યારે તમારે એને શું પાડી દેવાનું? ઠંડુ પાડી દેવાનું. કેવું? 100% સંતૃપ્ત દ્રાવણ તમારું કહેવાય છે. તો તમારે વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકો? કે દ્રાવણની અંદર, દ્રાવણની અંદર જે મેક્સિમમ એટલે કે વધુમાં વધુ દ્રાવ્યનો જથ્થો ઓગળે, મેક્સિમમ વધુમાં વધુ દ્રાવ્યનો જથ્થો ઓગળે, અથવા દ્રાવણની અંદર દ્રાવ્યને ઓગાળવાની મહત્તમ ક્ષમતા, એને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. ખ્યાલ આવે છે? અને અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? કે રાઈટ, મેં થોડું આની કરતાં થોડી ઓછી કેપેસિટી, ગ્લાસ લીધો, પાણી નાખ્યું, મીઠું નાખ્યું નાખ્યું નાખ્યું, આની કરતાં મેં 90% જેટલું નાખ્યું, આ 100% માની લો, માની લો અહીંયા મેં 100 ગ્રામ નાખ્યું મીઠું, ત્યારે ક્યાં દ્રાવણ કેવું થયું? સંતૃપ્ત. ત્યારે હું 90 ગ્રામ નાખું, 90 ગ્રામ નાખ્યું, તો આ કેવું કહેવાય? અસંતૃપ્ત. સંતૃપ્ત એટલે શું? કે હજુ તેની અંદર મીઠું ઓગળી શકતું નથી. એક વાક્યમાં કહીએ તો હજુ તેની અંદર મીઠું ઓગળી શકતું નથી. એટલે અસંતૃપ્ત એટલે શું? કે હજુ તેની અંદર દ્રાવ્ય ઓગળી શકે છે, દ્રાવણની અંદર હજુ દ્રાવ્ય ઓગળવાની કેપેસિટી છે, એને કહેવાય અસંતૃપ્ત દ્રાવણ. જેમાં કેપેસિટી પૂરી થઈ ગઈ દ્રાવ્ય ઓગળવાની દ્રાવણની અંદર, એને કહેવાય સંતૃપ્ત દ્રાવણ. ખ્યાલ આવે છે? એકદમ સરળ છે. ઓકે, તમે, હું તમને PDF મોકલીશ, એમાં તમે જોઈ લેજો વ્યાખ્યા. ગેરંટી તમારે વાંચવાની, સમજવાની, ગોખવાની કઈ જરૂર નહીં પડશે, ગેરંટી. અને તમે એટલું તો તમે યાદ રાખશો, પ્રોબ્લેમ સોલ્વ. ઓકે, આવી રીતના સમજો, એક્ઝામ્પલ થ્રુ. કોઈની તાકાત નથી કે તમારો એક માર્ક પણ કાપી શકે, ના કે પરમિનન્ટ તમારા માઇન્ડમાં સેટ થઈ ગયું. સંતૃપ્ત એટલે શું? કે હજુ તેમાં વધારે દ્રાવ્ય પદાર્થ ઓગળી શકતો નથી, એને કહેવાય સંતૃપ્ત. અસંતૃપ્ત એટલે શું? કે તેમાં હજુ વધારે દ્રાવ્ય પદાર્થ ઓગળી શકે છે. એમ તમે કોઈ દ્રાવ્ય નાખો તો હજુ ઓગળી શકે છે, એને કહેવાય અસંતૃપ્ત. બરાબર છે? હવે એને પછીનો બાળકો નેક્સ્ટ ટોપિક છે કે દ્રાવણની સાંદ્રતા એટલે શું અને તે કેવી રીતે દર્શાવવામાં આવે છે. દ્રાવણની સાંદ્રતા એટલે શું? ચાલો આને સ્ક્રીનશોટ લેવો તો લઈ લઉં, એક મિનિટ આવી ગયો. ચાલો, દ્રાવણની સાંદ્રતા એટલે શું અને તેને કેવી રીતે દર્શાવવામાં આવે છે, એટલે કે એનું સૂત્ર લખવાનું છે, બહુ મોટી ઢાળ મારવાની જરૂર નથી. ચાલો, દ્રાવણની સાંદ્રતા એટલે શું? ત્રીજો સવાલ આજનો. એને કેવી રીતે, એના માટે સૂત્ર છે, આપણે જોઈશું હમણાં. તો દ્રાવણની સાંદ્રતા એટલે શું? કે દ્રાવણની અંદર, બરાબર, સાંદ્રતા એટલે તેને કેવી રીતે દર્શાવવામાં આવશે? એટલે ઓકે, ક્વેશ્ચન બરાબર છે. તો નિયત તાપમાને આપેલા પદાર્થના દ્રાવણમાં હાજર રહેલા સોલ્ટ્સમાં, આપણે આપણી ભાષામાં તમને વ્યાખ્યા સમજાવું, હું તમને મારી ભાષામાં વ્યાખ્યા સમજાવું. તો પેલા સૂત્ર લખી દઈએ, દ્રાવણની સાંદ્રતા સૂત્ર પરથી વ્યાખ્યા બનાવી, એની કરતાં જો ટેક્સ્ટબુકમાં આપેલું છે એની કરતાં ઊંધું કરીએ. દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો છેદમાં
દ્રાવણનો જથ્થો. ખ્યાલ આવી ગયો? તો મારા દ્રાવણની સાંદ્રતાની વ્યાખ્યા આપવી હોય તો શું કહી શકાય કે દ્રાવણના જથ્થાની અંદર દ્રાવ્ય થતો જથ્થો. જો દ્રાવ્ય વધારે થાય તો દ્રાવણની સાંદ્રતા વધારે, જો દ્રાવ્ય ઓછો થાય નિયત તાપમાને તો એની દ્રાવ્યતા સાંદ્રતા ઓછી. જો અહીંયા હું તમને લખીને બતાવું, અહીંયા એક્ઝામ્પલ આપું, ગેરંટી સમજ આવશે આવશે ને આવશે. ઉપર અંશ અને અંશ અને કહેવાય છેદ, અંશની વેલ્યુ વધારે આવવાની. માની લો દ્રાવ્યનો જથ્થો 90 છે, બરાબર છે, અને દ્રાવણનો જથ્થો 10 છે, તો સાંદ્રતા કેવી થવાની? 9. સાંદ્રતા કેવી થવાની? 9. પણ જો ઊંધું થઈ ગયું, જો દ્રાવ્યનો જથ્થો 10 હોય ને દ્રાવણનું કદ 90 હોય તો ઊંધું થઈ ગયું ને, 1/9 થઈ ગયું. જોઈ લઉં, તમે જોઈ શકો છો કેટલી નાની વેલ્યુ, 9 1/9 અડધી કરતાં બી વધારે, 1/9 એટલે 0.001, ખૂબ જ ઓછી સંખ્યા. ખ્યાલ આવે છે? 0.01 તમે કેવું તો બી ચાલે, 0.01. ખ્યાલ આવે છે? તો જેમ જેમ દ્રાવ્યનો જથ્થો વધવાનો, તો લખી શકો તમે જેમ જેમ દ્રાવ્યનો જથ્થો વધે તેમ તેમ દ્રાવણની સાંદ્રતા વધે. એનું વિરુદ્ધ, જેમ જેમ દ્રાવણનો જથ્થો વધે તો સાંદ્રતા ઘટે. PDF મોકલાવશું, એમાં વ્યાખ્યા છે, બરાબર જોઈ લેજો. સેમ બરાબર, તમે વધારે સમજ પડશે. ઓકે, જસ્ટ મીન્સ બેઝિક તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ. બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું તો પછી કોઈ ઇસ્યુ નથી. આ થઈ આપણી સાંદ્રતાની વાત. તો સાંદ્રતા એટલે કે પદાર્થનો જ્ઞાત જથ્થો અને જ્ઞાત જથ્થામાં દર્શાવે છે. કોઈ સાંદ્રતાને બે રીતે દર્શાવી શકાય, સાંદ્રતાને કેટલી રીતે દર્શાવી શકાય? બે, વજન વજનથી ટકાવારી ને વજન કઠથી ટકાવારી. સાંદ્રતાને બે રીતે દર્શાવી શકાય. અને સાફ કરી નાખું, બહુ સિમ્પલ છે. સાંદ્રતાને બે રીતે દર્શાવી શકાય, વજન વજનથી ટકાવારી, બીજું છે વજન કદથી ટકાવારી. આની સંજ્ઞા શું છે? પર્સન્ટેજ, વજન એટલે વેઇટ પર વેઇટ, ને આની સંજ્ઞા શું છે? પર્સન્ટેજ એટલે કે ટકા, વેઇટ પર વોલ્યુમ. શું આવશે? પર્સન્ટેજ વેઇટ પર વોલ્યુમ. તો વજન વજનથી ટકાવારી એટલે શું? વજન વજનથી ટકાવારી એટલે શું? તો હું વ્યાખ્યા બોલું છું, એમાં ખાસ ધ્યાન આપજો. ઓકે, તો 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થનો જથ્થો ગ્રામમાં, 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલો પદાર્થનો જથ્થો ગ્રામમાં, 100 ગ્રામ પદાર્થમાં દ્રાવ્ય થયેલો પદાર્થનો જથ્થો ગ્રામમાં, જોયું? એટલે કે હું લખી શકું પર્સન્ટેજ વેઇટ પર વેઇટ, તો દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો, બંને ઉષામાં આવશે ગ્રામમાં, બંને ઉષામાં આવશે ગ્રામમાં. દ્રાવણનો જથ્થો બી ગ્રામમાં, દ્રાવણનો જથ્થો બી શામાં આવવાનો ગ્રામમાં. નહીં કે અહીંયા તમને ખબર છે પર્સન્ટેજ છે, અને પર્સન્ટેજ એટલે શું? ગુણ્યા સો. આના પરથી દાખલા બી આવશે, તો નેક્સ્ટ સેશનની અંદર આપણે દાખલા બી કરીશું. પણ ત્યાં સુધી સૂત્ર વ્યાખ્યા બધું તમે તૈયારી કરી દેવું, એટલે દાખલા કરવામાં પણ સરળતા રહે. દ્રાવ્યનો જથ્થો શામાં આવશે? ગ્રામમાં. વેઇટ એટલે વજન, વજન શામાં મપાય? ગ્રામમાં. બીજું બી વજન આપણે હંમેશા ખબર છે દ્રાવણ ક્યાં આવે? છેદમાં. એટલે આના પરથી જ આ સૂત્ર બન્યું, કંઈ નવું સૂત્ર આવ્યું નથી. તો વજન કઠી ટકાવારી, વજન કઠી ટકાવારી,
તો બાળકો આની અંદર શું આવવાનું, વજન કઠી ટકાવાળી, તો 100 મિલી દ્રાવણમાં 100 મિલી આને ગ્રામની જગ્યાએ શું આવવાનું, મિલી ગ્રામની જગ્યાએ શું, વોલ્યુમ એટલે કદ, બરાબર છે? તો લખી શકાય અહીંયા, અહીંયા વ્યાખ્યા લખું, 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલ પદાર્થનો જથ્થો ગ્રામમાં, જેને શું કહેવાય, વજન કઠ્ઠી ટકાવારી. તો સૂત્ર લખવું હોય તો વેટ પર વોલ્યુમ, દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો. દ્રાવ્યનો જથ્થો આપણને ખબર હંમેશા કેવો હોય, ગ્રામમાં, પણ દ્રાવણનો જથ્થો, ઓકે, અથવા તમે લખી શકો દ્રાવણનું કદ, દ્રાવણનું કદ શામાં આવશે બાળકો, મિલીમાં, મિલી એટલે મિલી લીટર, મિલી એટલે મિલી લીટર, ખ્યાલ આવે છે? અને તમે જથ્થો લખ્યો એની જગ્યાએ વજન, વજનથી તો લખી શકો, વજન, દ્રાવ્યનું વજન, દ્રાવણનું વજન, જથ્થો લખો તો બી કોઈ ખોટું નથી. અને દ્રાવણનું વજન કેમ, વજન શામાં આપે, ગ્રામમાં, તો તમે ઇઝી રહેશે, મેથ થશે, ગુણ્યા 100 × 100 × 100 કેમ, ટકા છે. હવે ધારો કે તમને દ્રાવ્યનું વજન આપેલું હોય અને દ્રાવણનું કદ આપેલું હોય તો તમને મળવાનું પર્સન્ટેજ, ધારો કે પર્સન્ટેજ આપેલું હોય અને દ્રાવણનું વજન આપેલું હોય તો કદ મળવાનું, તો કદ અને પર્સન્ટેજ આપેલું હોય તો વજન મળવાનું. એટલે આ બેમાં, આ ત્રણમાંથી કોઈ બી બે વેલ્યુ તમને આપેલી હશે, બે કિંમત આપેલી હશે, એના પરથી તમારે ત્રીજી વેલ્યુ શોધવાની થાય. તો ફટાફટ એક વખત રિવિઝન કરી લઈએ, દ્રાવણની સાંદ્રતા એટલે શું અને કેવી રીતે દર્શાવવામાં આવે. તો સાંદ્રતા એટલે શું, દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો. જેમ જેમ દ્રાવ્યનો જથ્થો વધે તેમ તેમ સાંદ્રતા વધે, જેમ જેમ દ્રાવ્યનો જથ્થો ઘટે તેમ તેમ સાંદ્રતા બી ઘટે. શોર્ટમાં તમે લખી શકો, દ્રાવ્ય વધે તો સાંદ્રતા પણ વધે, દ્રાવ્ય ઘટે તો સાંદ્રતા પણ ઘટે. સિમ્પલ લોજિક. એને આપણે બે રીતે દર્શાવીએ, બે ભાગમાં, વજન કઠ્ઠી ટકાવારી, વજન વજનથી ટકાવારી, વજન કદથી, વજન વજનથી ટકાવારીને પર્સન્ટેજ, વેટ પર વેટ, વજન કદથી ટકાવારી, વજન એટલે ડબલ્યુ, કદ એટલે વી, કેટલું સહેલું જુઓ. તો એના માટે વ્યાખ્યા છે, 100 ગ્રામ પદાર્થમાં દ્રાવ્ય થયેલો પદાર્થનો જથ્થો, 100 ગ્રામ પદાર્થ એટલે દ્રાવણ, દ્રાવણનું વજન, દ્રાવણનો દ્રાવ્યનું વજન, તો બંને કેવા, ગ્રામમાં, પર્સન્ટેજ એટલે 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલ પદાર્થનો જથ્થો, 100 મિલી દ્રાવણનું કદ હંમેશા કાં આવે નીચે, દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું દ્રાવણનું કદ લખેલું છે, કેમ, કદ વજન કદથી ટકાવાળી છે, સિમ્પલ છે, ખોટું કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી, ડિફરન્શિએટ કરી દેવું બેઉને, પ્રોબ્લેમ સોલ્વ. દ્રાવણનું વજન, દ્રાવ્યનું વજન ને દ્રાવણનું કદ, પ્રોગ્રામમાં નીચે મિલીમાં, ગુણ્યા 100, કેમ, ટકાવારી છે. એટલે આઈ હોપ કે તમને આમાં પરફેક્ટ સમજ પડી ગઈ હશે, નહીં સમજ પડી ગઈ તો ફરીથી જોજો, એક વખત તમે એને ચોપડીઓમાં વાંચજો, PDF મોકલાવું એ પણ જોજો, તો તમને ગેરંટી 100% ખ્યાલ આવી જશે. ઓકે, તો આ વિડીયો તમારે જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા મિત્ર ભાઈ મિત્રોનો બી, બહેનોને બી વિડીયો મોકલજો, જેથી એ લોકો બી જોઈને આગળ વધી શકે, કંઈ ને કંઈ નવું શીખી શકે. ઓકે, ઓલ ધ વેરી બેસ્ટ, થેન્ક યુ સો મચ.